ગુજરાતમાં મુખ્યમંત્રી દ્વારા ગૌમાતા પોષણ યોજના વિશેની જાહેરાત કરવામાં આવી ગુજરાતમાં મુખ્યમંત્રીએ બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વિશેની જાહેરાત કરી છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ રાજ્યની ગાયોને રક્ષણ અને સહાય આપવામાં આવશે અને ગુજરાતના રહેવાસીઓ આ યોજના વિશે જાણવું જરૂરી છે આજે આપણે વાત કરીશું મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વિશેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના માટેની જાહેરાત ગુજરાતમાં મુખ્યમંત્રીએ બજેટ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન કરેલી પરંતુ હમણાં જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નવરાત્રીના પાવન અવસરને શુક્રવારના રોજ અંબાજી માતાના ધામમાં આવ્યા ત્યારે આ યોજના તેમના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી તો આ યોજનાનો હેતુ છે રાજ્યની ગાયોનું રક્ષણ કરવું અને તેની પાછળ રૂપિયા પાંચસો કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે આવો સૌ પ્રથમ જાણીએ શું છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના આ યોજનાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી અને જાણકારી માટે આપણે જણાવીએ કે આ યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપુરના સંચાલન અને જાળવણીનું કામ કરવા માટે તેમજ યોગ્ય રીતે ચલાવવા માટે સરકાર દ્વારા આગામી વર્ષમાં આશરે રૂપિયા પાંચસો કરોડની જોગવાઈ કરીને આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ રખડતા પ્રાણીઓ માટે એકસો કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે અને દેશમાં ગાયને ખૂબ મહત્વ આપવામાં આવે છે એ માટે રક્ષણ કરવું એ ધર્મ માનવામાં આવે છે આથી ઘણી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ જ્યાં ગાયોને લગતું કામ કરવામાં આવે છે તેવી સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરવામાં આવી છે આવો જણાવીએ આ યોજનાનો હેતુ શું છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાને ગૌમાતાને ગાયોના રક્ષણ આપવાના મુદ્દે તે શરૂ કરવામાં આવેલી યોજના છે કારણ કે કેટલાક સમયથી લોકોમાં ગાડીઓ પાડવામાં રસ ઓછો થઈ ગયો છે તેના કારણે ગાયોને મોટી સંખ્યાએ રસ્તા પર રખડતી જોવા મળી રહી છે અને રસ્તા પર ફરવાને કારણે ખાવા પીવાનું મળતું નથી જેના કારણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બગડી શકે છે તેના કારણે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી ગૌમાતા પશુ યોજના એ ગૌશાળા અને પાંજરાપોળમાં રખડતી ગાયોની જાળવણી કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપીને આ યોજના શરૂ કરાઈ છે તેમજ આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે રખડતી ગાયોની અકસ્માત રોગ અને શારીરિક પીડાથી બચાવવા માટે સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના ગુજરાત બે હજાર બાવીસ શરૂ કરવામાં આવી છે તેની વિશેષતા એ છે કે બજેટની જાહેરાત દરમિયાન મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની વિશેષ જાહેરાત કરવામાં આવી આ યોજના હેઠળ સરકાર દ્વારા દર વર્ષે લગભગ રૂપિયા પાંચસો કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રીના શુભ અવસર પર આ યોજના લોન્ચ કરવામાં આવી છે આ યોજના હેઠળ લોકાપર અને પ્રસંગ પ્રતિરૂપે પાંચ ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક સહાય આપવામાં આવે છે તો આ યોજના કોને મળવા પાત્ર છે અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ પશુપાલકો આ યોજના માટે અરજી કરી શકે છે પહેલેથી જ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે તેઓ અરજી કરી શકે છે અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ મોબાઈલ નંબર રેશન કાર્ડ અરજી કરનાર વ્યક્તિ અથવા સંસ્થાના બેંક અકાઉન્ટનું સ્ટેટમેન્ટ જૂની ગૌશાળા અથવા પાંજરાપોળની નોંધણીનું પ્રમાણપત્ર સરનામાનો પુરાવો અને નવી ગૌશાળા ખોલાવવા માટે પૂરતી જગ્યા અને સંસાધનનું પ્રમાણપત્ર તો આ માહિતી હતી પ્રધાનમંત્રી ગૌમાતા પોષણ યોજના વિશેની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના એ રાજ્ય સરકારની સમગ્ર રાજ્યમાં જે પણ સંસ્થાઓ છે ગાય ભેંસ વર્ગના પશુઓ રાખે છે એમને એક નિભાવવા માટેની સહાય આપવા માટેની યોજના છે અને પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ જે સંસ્થાઓ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ પહેલાં નોંધાયેલ છે જે સંસ્થાઓ પોતાના પશુઓ પોતાની સંસ્થા ખાતે રાખી અને નિભાવે છે એમને નાણાકીય સહાય આપવા માટે આ યોજના લાવવામાં આવી છે આમાં સહાયનું ધોરણ જોઈએ તો આવા દરેક પશુ માટે પ્રતિ દિવસ પ્રતિ પશુ દીઠ ત્રીસ રૂપિયાની સહાય આપવા માટેની જોગવાઈ છે અને આના માટે સરકારશ્રીએ જે નિયત નમૂનાનું અરજીપત્રક બનાવ્યું છે એમે એને અરજી કરવાની હોય છે અને સાથે તમામ ડોક્યુમેન્ટ સાથે એણે જિલ્લા કક્ષાએ રજૂ કરવાની હોય છે કચ્છ જિલ્લામાંથી અત્યાર સુધી આવી લગભગ એકસો ને સત્યાસી જેટલી સંસ્થાઓએ અરજી કરી છે અને એમને સહાય ચૂકવવા માટેની કાર્યવાહી અત્યારે પ્રગતિમાં છે અને ટૂંક સમયમાં એમને સહાયનો પહેલો હપ્તો ચૂકવી દેવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સરકારશ્રી તરફથી કમિટીઓ બનાવેલી છે જેમાં તાલુકા કક્ષાની કમિટીમાં તાલુકા શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી શ્રી તેમજ કોઈ પણ એક સંસ્થાના પ્રતિનિધિ એ પ્રમાણેની કમિટી બનાવેલી છે એ જ રીતે જિલ્લા કક્ષાએ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ માનનીય કલેક્ટર અધ્યક્ષ સ્થાને અને સાથે નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત તેમજ નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના તેમજ સંસ્થાના એક પ્રતિનિધિ એ પ્રમાણેની જિલ્લા કક્ષાની કમિટી બનાવેલી છે એક હજાર સુધીને જે પણ એક હજાર પશુઓ સુધી નિભાવતી જે પણ સંસ્થાઓ હશે એ બધી સંસ્થાઓને સહાય માટેની ચૂકવણી અંગેનો નિર્ણય જિલ્લા કક્ષાએ કરવામાં આવશે તાલુકા કક્ષાની કમિટી એની સ્થળ ચકાસણી કરીને પોતાનો અહેવાલ જિલ્લા કક્ષાની કમિટીને આપશે અને જિલ્લા કક્ષાની કમિટી એને સહાય મંજૂર કરી અને રાજ્ય કક્ષાએ સહાય માટે મોકલાવશે એક હજારથી વધુ પશુઓ નિભાવતી સંસ્થાઓ માટેની અરજીઓ અંગેનો નિર્ણય છે એ રાજ્યકક્ષાની કમિટી કરશે અને ત્રણ હજાર પશુઓ સુધી અત્યારે એમાં સહાય ચૂકવવા માટેની જોગવાઈ રાખવામાં આવેલ છે